गुड मॉर्निंग स्टूडेंट्स, हूँ पूनम सोरठिया, सरस्वती ग्रुप ऑफ एक्टिविटीज में तमारું स्वागत करूँ छू। आज आप फर्स्ट ग्रेड में चौथो लेक्चर लई रहा छे, पुनरावर्तन में एक्जाम्स ने फूल जोर जोर थी तैयारी करी रहा छो तमे, बराबर ने? बधु एक पहला धोरण वाला तमे बधा थी सरस वर्क करो छो एवं अमने देखाय छे। અમે એડવાઇઝરીમાં બધા પ્રશ્નો પૂછીએ છીએ તો તમે બધા સરસથી આન્સર પણ કરો છો, રાઈટ? બહુ સારી વાત છે। આપણે પહેલો પ્રશ્ન શીખ્યા હતા, પહેલો પેપરને અકોડી, એમાં પહેલો હતો વિકલ્પ, નીચેના મેં વાક્યો આપ્યા એમાંથી વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। બીજો હતો ખરા ખોટા જણાવવાના, અને ત્રીજો હતો ખાલી જગ્યા પૂરો, બ્રેકેટ આપ્યું હોય કૌંસમાંથી પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની હતી। ત્યારબાદ હવે જે આવે છે એ છે જોડકા જોડો। ચોથો સવાલ છે આપણો જોડકા જોડો। હવે જોડકા જોડવામાં બહુ જ ડિફિકલ્ટી છે, બહુ ખાસ ધ્યાન રાખવાનું અને સમજવાનું છે, કેમ કે જનરલી કેવું હોય, તમારી બુક આપી હોય ને તો આમાં આ શું છે તો કે નથ, તો આ નથની સાથે આ સ્કેલ લઈને આમ આડી ક્રોસ કરી દેવાની લાઈન બસ, પણ અહીં એવું નથી। શું છે એ જોઈ લઈએ, બહુ સરસથી વિડીયો લેક્ચર જોજો, સમજજો, કેમ કે આ બહુ જ ટફ રહેશે। અહીંયા આગળ તમને ચિત્ર આપ્યા છે, નંબર આપ્યા છે 27 28 29, નંબર મેન્શન કરો, નંબર ઇમ્પોર્ટન્ટ નથી, કોઈ બી નંબર હોય 1 2 3 4 5 6 જે બી હોય, ડઝન્ટ મેટર। અહીં ચિત્ર આપ્યું છે નટ, હળ અને કપ, ત્રણ ચિત્ર છે અને સામે નામ છે કપ, હળ અને નથ, ત્રણ ચિત્ર છે અને ત્રણ એના શબ્દ આપ્યા છે અ અને બ કરી। હવે અહીં આગળ મેં તમને એના ઓપ્શન્સ આપેલા છે એ બી સી ને ડી, ડી માં ઓપ્શન છે એક પણ નહીં, 27 નંબરમાં એટલે કે આ 27 આ 3 4 ઓપ્શન છે એટલે કે 27 વાળું, 28 એટલે કે આ હળનું, અને 29 એટલે કે આ કપનું। હવે શું કરવાનું છે તો કે પહેલું જે ચિત્ર છે નથ, તો નથમાં 27 નંબરમાં પહેલું નથ આપ્યું છે, આ ચિત્ર નથનું છે તો નથ છે એ નંબર 1 ઉપર આપ્યું છે નથ લખેલું, નહીં ને? નંબર 1 ઉપર શું છે તો કે કપ છે, તો કપ ક્યાં છે તો કપ તો ત્રીજા નંબરમાં છે, કપ ક્યાં છે તો કે ત્રીજામાં, તો એ તો ન સાચું કહેવાય। પછી તો કે પછી બીજા નંબરનું ચિત્ર એ હળ છે, તો એ બીજા નંબરમાં હળ છે હા, પણ પેલા નંબરમાં નથ આપ્યું છે એટલે ત્યાં તો રોંગ આવી જ ગયું, એટલે હવે આપણે આગળ જોવાની જરૂર નથી, કેમ કે અહીં આગળ છેલ્લે કપ છે તો અહીં ન થાયું છે, બરાબર? તો આ રોંગ, આને હવે આપણે જોવા નથી, આ કેન્સલ થઈ, આને આપણે કાંઈ જ જોવાનું થતું નથી, કે થાય છે એમાં હોય કે આ ત્રીજા નંબરમાં છે આ બીજામાં આવ્યું હોય તો એ બરોબર કહેવાય, નહીં ને? પછી છે 27 નંબરમાં બેચ પાછું જોઈએ તો કે પહેલું નથ છે તો કે હા નથ છે, તો એ નથ છે। પછી તો કે 28 માં તો કે હળ છે તો અહીં હળ નથી, અહીં તો કે કપ છે તો કે કપ નથી, નથી ને? સમજાય છે? જો એક ઓપ્શન નહીં આવે તો આન્સર શું આપીશું જોઈ લઈએ હજુ એક વાર, છેલ્લું અહીં 27 માં છે તો કે હળ છે, આ હળ છે નથી, અહીં આગળ 28 હળ છે તો અહીં નથ છે, અહીં નથી, અહીં કપ તો કપ છે તો કે હા, પણ આ તો છે જ નહીં, અને લાસ્ટમાં છે એક પણ નહીં, તો આ બધા નથી કે આવતું જ નહીં હોય, તો શું કરીશું? બહુ ખાસ કરીને સમજજો, આમાં તમને બહુ જ કન્ફ્યુઝન થશે, ફર્સ્ટ ટાઈમ આવું એવું હશે એટલે,
ફરીથી હું સમજાવું છું બધું જ જો આ નંબર 27 છે 27 ની કોલમ અહીં રહી તો એમાં નખનું ચિત્ર આવ્યું છે અને અહીંયા નંબર જુઓ છો તમે 1 1 અને 1 દેખાય છે હવે સમજો નથ અહીં આગળ 27 મો ચિત્ર નથનું છે અને 27 માં કોલમ 1 શું છે તો કે કપ છે कप छे तो के हाँ छे तो राइट आउसे अबे 28 ने कॉलम छे हर चित्र आई पूछे तो कॉलम बे नंबर छे मां हर आई पूछे तो के हाँ हर आई पूछे 29 नो नंबर छे तो आ 29 नंबर અને એમાં ત્રીજો નંબર છે એ નથનો આપ્યો છે અહીં કપનું ચિત્ર છે અહીં નથનો નંબર આપ્યો છે ત્રીજો તો ત્રીજા નંબરમાં નથ છે તો કે હા છે સમજાય છે તો આ એ આન્સર રાઈટ આવશે તમારે શું કરવાનું એ બી સી ડી ચારમાંથી એક જ ઓપ્શન રાઈટ કરવાનો છે तो यहाँ अगर जो ए आंसर आउट हो तो ये राइट आउट आया ए ऊपर आज करवाना है राइट बस काय जन करवाना समझे कि अन्य अगर 27 नंबर में एक नंबर है पूछे एक नंबर में कप छे तो कप ले पूछे तो हाँ राइट आउ जे एक एग्जांपल पांचवा में भी जो आप पूछो तुमने जो 30 31 ને 32 ત્રણ નંબર આપ્યા છે ત્રણેયના ચિત્ર છે આ જીભ છે આ સીડી છે અને આ સ્વીટ લાડુ મીઠાઈ છે મીઠાઈ અહીં લખ્યું છે સીડી જીભ મીઠાઈ એ બી સી ડી ડી માં એક પણ નહીં આવશે હવે એ નંબર છે તો કે 30 નંબર આ તો 33 એ નંબરમાં બી નંબર છે તો કે 31 નંબર અને સી નંબર છે તો કે 32 નંબર રેડી તો હવે અહીં શું કરવાનું છે તો કે 30 નંબર માં એક નંબર છે એ કયો છે તો કે 30 નંબર માં એક નંબર છે એ સીડી છે અહીં આપણે શબ્દ લખવાના બાકી છે ને હજુ અહીં આગળ એક નંબર માં એ સીડી છે શું છે સીડી सीडी अहीं पण सीडी अहीं मिठाई त्यार बाद तो के मिठाई जीभ जीभ त्यार बाद तो के लास्ट ऑप्शन छे जीभ मिठाई અને સીડી રેડી હવે અહીં ઓપ્શન માં આપ્યા છે જે તો કે એ નંબર માં તો કે 30 છે 30 માં સીડી પેલું છે હા બીજું 31 નંબર માં બીજા નંબર માં મીઠાઈ છે છે મીઠાઈ બીજા નંબર માં એ ના તો કે એક 32 નંબર છે એમાં ત્રીજા નંબર માં જીભ છે तो के ना अबे ना थे ना तो आ उसे नहीं आ ए नंबर तो आपने काट ही नहीं कोई नहीं आ गए और बी नंबर जो ये सी नंबर डी तो आ उसे ने एक पर नहीं तो नो जा रहे ये कई तो है जी ना आंसर पची बी नंबर जो ये तो के 30 नंबर में पहली उसी डी छे तो के हाँ 31 नंबर में बीजू जीभ छे बीजा नंबर में जीभ देखा छे चार या बे नंबर आ बे नंबर तो जीभ छे तो के जीभ हां छे ત્રીજો નંબર 32 માં નંબર માં ત્રીજો નંબર છે તો ત્રીજા નંબર માં મીઠાઈ મીઠાઈ છે જો આ 32 આ 32 આ 3 ને આ 3 ત્રીજા નંબર માં મીઠાઈ શબ્દ મીઠાઈ એકો છે તો કે હા આર્ય મીઠાઈ તો ફરીથી જોઈ લો પહેલા માં સીડી છે બીજા માં तो के जीव छे त्रीजा मा तो के मिठाई छे तो आपणे बी नंबर छे राइट आउट छे सिंपल आम बहुत जरूरी ने आम बहुत सिंपल एवं छे
આમ કન્ફ્યુઝ થઈ જાય, ગોટાળા થઈ જાય એવું છે. પણ એટલું બધું થવાની જરૂર નથી, હું એટલા જ માટે તમને આટલું ક્લિયરલી સમજાવું છું. તમારે શું જોવાનું? તો કે નંબર જોવાના 31, 32, 33, 31, 31, 32. તો આ 30, 31 ને 32, એની સામેનો 1, 2 ને 3, 1, 2 ને 3 નંબર આ જોવાનો છે. એની સામે જે શબ્દ લખ્યો હોય ને એ એક જ ઓપ્શન રાઈટ કરવાનો છે. એ બી સી ને ડી આમાંથી કોઈ એક જ ઓપ્શન રાઈટ કરવાનો છે. તો તમને આ 1, 2 ને 3 માર્ક્સ મળી જાય. સમજાય છે? વેરી ગુડ. ચલો અહીં આગળ આપણે ચોથો પ્રશ્ન જોડતા જોડાઈ પૂરો કરીએ છીએ. ત્યારબાદનો જે સવાલ છે, પાંચમો સવાલ છે, એ પણ હું અહીં સાથે જ લઈ લઉં છું. કેમ કે આજનો આપણો આ લેક્ચર છે એ લાસ્ટ છેલ્લો લેક્ચર, છેલ્લો જ પીરિયડ છે હવેનો. હવે આના પછી જે આવશે એ સીધી એક્ઝામ આવી જશે તમારે, રાઈટ ને? તો હવે એક્ઝામ આવી જાય તો આપણો પાંચમો પ્રશ્ન સવાલ છે એ છૂટી જાવો ને ના જોઈ. પાંચમો પ્રશ્ન પણ આપણે લેવો જ જોઈએ ને, શીખવો તો પડશે ને, એક્ઝામ છે તો. તો અહીં છે પ્રશ્નોના જવાબ, પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખો. એક શબ્દમાં લખો. પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખો. આવો સવાલ આવો છે, આવો પ્રશ્ન પૂછ્યો હશે. હવે આમાં એક શબ્દ, એક શબ્દમાં લખવા માટે એક જ શબ્દ જોઈએ છે આપણે, એમાં તમને ઓપ્શન આપ્યા જ હશે. જોઈ લઈએ સવાલ. એમ પૂછ્યું છે તમને કે મયુર એટલે શું થાય? મયુર એટલે શું થાય? આવો સવાલ પૂછ્યો છે. તો તમને અહીં ઓપ્શન આપ્યો હોય અ, બ, ક અને ડ, ત્રણ ઓપ્શન આપ્યા જ હશે તમને. અ, બ ને ક, ત્રણ ત્રણ ઓપ્શન આપ્યા હશે. એમાં આપ્યું છે કે મયુર એટલે કાચો, કાચબો. મયુર એટલે મોર, અને મયુર એટલે પીળો. આવો આવો સવાલ ને આવો ઓપ્શન આપ્યો છે તમને. તો હવે તમારે શું કરવાનું છે? તો કઈ પાછું પૂછ્યું છે કે મયુર એટલે શું થાય? તો કે મયુર એટલે કાચબો થાય, મયુર એટલે મોર થાય, મયુર એટલે પીળો થાય. મેં તમારે જયારે શબ્દો આવ્યા હતા ઉની માત્રા વાળા શબ્દો યાદ છે, ત્યારે એમાં સુથાર, મયુર, મૂષક આવા શબ્દોનું મેં ટ્રાન્સલેટ કર્યું હતું, સમજાવ્યા હતા એના મિનિંગ કે આવું આવું થાય. ત્યારે મેં કીધું હતું કે મયુર એટલે મોર થાય કીધું હતું. યસ. તો અહીં આગળ આપણે એક શબ્દમાં જવાબ આપવાનો છે, કાંઈ નથી કરવાનું, આ રાઈટ કરી દીધું બસ છે. કઈ ઓપ્શન આપ્યા જશે, ઓર્ડર કઈ કરી દેવાનું છે, કઈ જ નથી કરવાનું બીજું. ત્યારબાદનો સવાલ પૂછું છું, કેરીનો રંગ કેવો હોય છે? કેરીનો રંગ કેવો હોય છે? કેરીનો રંગ કેવો હોય એ પણ તમારે આવ્યું હતું. કેરીનો રંગ કેવો હોય? તો એ રંગ વિશે પણ આવ્યું હતું. ખબર છે કેરીનો રંગ લીલો, પીળો, લાલ, આ ત્રણ ઓપ્શન છે. એક જ શબ્દ કીધો છે તો એક શબ્દ થઈ ગયો. કેરીનો રંગ કેવો હોય છે, લીલો, પીળો કે લાલ? તો કે લીલો રંગ હોય છે. તો આના ઉપર રાઈટ કરવાનું થશે. શું આવશે અહીં? અહીં રાઈટ આવશે. ત્યારબાદ ત્રીજો સવાલ છે. ત્રીજા સવાલમાં હું પૂછું છું કે મૂષક, મૂષક માં
ऑप्शन में आपू छु कानो दीर्घ ई अश्व ई कानो दीर्घ ई अश्व ई मूषक दीर्घ ई सॉरी दीर्घ उ आखो छे ने दीर्घ उ दीर्घ वाळ मूषक नो आ मात्रा छे ई कानो छे दीर्घ उ छे के हस्व ई छे तो के मूषक नो आ मात्रा छे ई दीर्घ उ छे शु छे दीर्घ उ छे चौथो सवाल આજે અહીં આગળ એક ચિત્ર આપ્યું છે કે આ આપ્યું છે શું દેખાય છે તમને આ છત્રી તો એ તમને એવું પૂછવામાં આવે કે આ ચિત્રનો વર્ણ કયો છે વર્ણ બતાવો વર્ણ કયો છે तो के अ एमा आवशे त ब के क अने क तो के छ आनो वर्ण क्यो थाय तो के आनो वर्ण छ थाय छत्री नो छ थाय ने पानो वर्ण छत्री नो छ थयो 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 ने तो आ राइट आंसर थयो त्यार बाद बीजो सवाल पूछू छु हूँ अहीं आगळ बीजो सवाल पूछू छु आ चित्र छे आ चित्र छे आनो वर्ण कयो छे आनो वर्ण क्यो छे तो के अ अनो वर्ण छे त म अने क सॉरी प तो के आ पतंग नो प छे तो पतंग नो प रेडी पछी हूँ पूछू नेक्स्ट सवाल करू કે સસલીની સાથે કોણ દોડ્યા સસલીની સાથે કોણ દોડ્યા તો કે સસલીની સાથે બધા જ પ્રાણીઓ દોડ્યા બધા જ પ્રાણીઓ દોડ્યા સસલીની સાથે તો કે મેના દોડી અને સસલીની સાથે તો કે લોકો દોડ્યા સસલી જ્યારે બિકણ સસલી ડરી ગઈ હતી તો એની પાછળ પાછળ બધા જ પ્રાણીઓ દોડે છે કે મેના ને લોકો દોડે છે નહીં બધા જ પ્રાણીઓ દોડે છે તો અહીં અ આવશે બધા જ પ્રાણીઓ સસલીની સાથે દોડે છે રેડી વેરી ગુડ હવે તો કે બીજો સવાલ હું કરું છું પહેલો અને છેલ્લો અક્ષર પહેલો અને છેલ્લો અક્ષર વા આવતો હોય વા એવો કોઈ એક શબ્દ તમને બોલવાનો કે લખવાનો કે તો કયો લખશો વા પહેલો અને છેલ્લો અક્ષર વા આવતો હોય તો હું તમને એમાં ઓપ્શન આપું છું અ સવાર પવાર બ તો કે વાદળ અને દાવા ક તો કે દાવાદાર એમ ભવાન આપણે શું પૂછ્યું છે પહેલો અને છેલ્લો અક્ષર વા આવવો જોઈએ
તો જુઓ ઈસો બારો તો બા છે એ પહેલા આવે છે કે વચ્ચે પહેલો તો સો છે છેલ્લો રો છે તો બા તો વચ્ચે આવ્યો ને સેમ અસ પહેલો પ છે વચ્ચેનો બા છે અને લાસ્ટમાં રો છે તો આ વા આવ્યો એવો તો અહીં કીધું છે પહેલો અને છેલ્લો તો જો આ વા છે પહેલો શરૂઆતમાં જ વા છે અહીં આગળ કઈ શબ્દ દેખાય છે તમને કઈ લખ્યું છે મેં नहीं तो आ पहलो अक्षर छे वा छे वादळ अने आ छेलो द वा वा तो वा ने पाछळ અહીંયા કઈ લખ્યું છે નહીં તો આ દ વા છેલો અક્ષર થયો વાદળ પહેલો વા છે પહેલો અક્ષર થયો તો આ છે રાઈટ આવશે જો અહીં પણ જુઓ દા વા દા ર તો અહીં પહેલો અક્ષર દા છે અને બીજો વા છે અને પછી પણ એના શબ્દ આવ્યા છે તો એ ના આવે અહીં પણ પહેલો ભ છે અને લાસ્ટ છેલો છે ન છે તો વચ્ચે વા એ તો આપણે કયો કીધો છે તો કે પહેલો અને છેલો વા આવતો હોય એવો શબ્દ તો એવો શબ્દ કયો થયો તો કે વાદળ અને દ બરાબર પોઈન્ટ હવે तो के पछि आवेना प्रश्न आ सबो सवाल हतो अहीं आठो सवाल लाउ छु हूं हवे हूं पूछु छु के अने क्यारे सितार बगाडतो हतो अने क्यारे सितार बगाडतो हतो तो के अने अने छे ई वरसादमां ठंडीमां के रविवार ना दिवसे वर्षादमा ठंडीमा के रविवार ना दिवसे सितार बगाडतो आपने जे गावी आयो छे ना गा मात्रा वाले शब्दो हता हर्षमयी वाला शब्दो हता त्यारे एना पछी गावी बधाय आवता हो त्यारे मैं एक होय रविवार ना दिवसे अनिल छे सितार बगाड़तो हतो तो आ को आंसर आवशे छे ने इजी आवडी जाशे ने तो पेपर मां आपणो रिविजन बधुं ज पूरुं थई गयुं छे हवे एनी काई बाकी रहेतुं नथी जोड़ता में खास जोवानुं छे अने आ प्रश्नो छे ए पण जोड़ता तो बहु केरफुली करजो ठीक छे रिविजन बधुं ज पूरुं थई गयुं छे आपणा कोर्स पण पूरा थई गया छे एग्जाम्स माटे वेरी वेरी बेस्ट ऑफ लक बहु सरस थी लखजो विचारीने लखजो शांति थी लखजो यू हैव अ मोस्ट ऑफ मोर देन टाइम तमने पेपर फिलअप करवा माटे सारो एवो टाइम मळे छे तो विचारीने निराते सरस थी लखजो उतावळ करता नहीं ओके तो आने पीडीएफ होमवर्क मां तमने मोकली दे जे तमारे सीडब्ल्यू नी नोटबुक मां लखवानी રહેશે અહીંથી સૂચના આવી જ ગઈ છે કે તમારે બધા સવાલો લખવાની જરૂર નથી ખાલી આન્સર લખશો તો ચાલશે પણ સરસથી લખજો અને રિવિઝન સરસથી કરજો એક્ઝામ્સ માટે વેરી વેરી બેસ્ટ ઓફ લક કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો કહેજો મને આ આપણો આજનો લાસ્ટ લેક્ચર છે છેલ્લો લેક્ચર છે અને બધું રિવિઝન કમ્પ્લીટ થઈ ગયું છે હું હોમવર્કમાં પીડીએફ મોકલી આપીશ ठीक छे तमारू ध्यान राखजो अने परीक्षा माटे बेस्ट ऑफ लक ऑल द बेस्ट फॉरएवर टाइम चलो आजो नमस्ते।